આ તે જ દિવસ છે જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે પરંતુ તે પહેલાં સમગ્ર સરયુઘાટ દીવાઓથી જળ ઉઠ્યો એક વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં સરયુઘાટ પર આરતીની સાથે દીપોત્સવની ઉજવણી કરાઈ હતી આ દ્રશ્ય દિવાળીની દિવાળીથી ઓછું ન હતું અયોધ્યાના સરયુઘાટ પર દીવાઓની વચ્ચે આરતી કરવામાં આવી હતી જેમાં ભક્તોની ભીડ ઉમટી હતી આ દરમિયાન લોકોમાં અપાર ભક્તિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે હવે શ્રી ધામની ગલીઓમાં ગોળીઓ ચલાવવામાં આવશે નહીં પરંતુ દીપોત્સવ યોજાશે હવે શ્રી અયોધ્યાજી કરફ્યુમાંથી પસાર થશે નહીં પરંતુ રામના નામના સકીર્તનના ગુંજથી ગુંજી ઉઠશે